જામનગરમાં સિટી એ ડિવિઝન પોલીસ મથકે ઇન્સ્પેક્ટર નિકુંજ ચાવડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો. વ્યાજખોરીનું દૂષણ ડામવા પોલીસે લોકોને જાગૃત કરવા લોક દરબાર યોજી વ્યાંજકવાદીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા આહવાન કર્યું છે. આજરોજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇલીગલ મની લેન્ડિંગ એક્ટિવિટીઝ અંતર્ગત સરકારશ્રીની સૂચના મુજબ જે વધુ વ્યાજ સરકારશ્રીના ધારાધોરણ કરતાં વધુ વ્યાજે પૈસા ધિરાણ કર્યું હોય એમના વિરુદ્ધ સરકારશ્રીની જે સૂચના છે તે મુજબ લોક દરબાર યોજવામાં આવેલ હતો અને આ લોક દરબાર અનુસંધાને જે કોઈને રજૂઆત હોય તો એના માટે કહેવામાં આવેલ હતું અને રજૂઆત અત્યારે કોઈ મળેલ નથી અને રજૂઆત ગમે ત્યારે અત્રે પોલીસ સ્ટેશન આવી જાણ કરી શકે છે. કોઈ હેરાન પરેશાન કરતું હોય તો અત્રે પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવે. જામનગરમાં કોલેરાના કેસ નોંધાયા પછી રાજ્ય સરકારની આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી હતી. શહેરની સરકારી જીજી હોસ્પિટલમાં બાળકો માટે 16 બેડની સુવિધાવાળો અલગ કોલેરા વોર્ડ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. ગઈકાલે એક બાળકને કોલેરાનું નિદાન થતાં તેને વોર્ડમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.